Ah, Jay Ginendra Badane. Aha. Ha. This conference is being recorded. Om Jai Jai Namostu Namostu Namo Ariyantanam Namo Siddhanam Namo Ayariyanam Namo Vajjayanam Namo Loe Savasaunam Namasamai Saraya स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरचिदे निर्जरा अधिकार समय सारजी ग्रंथादि राजमा अने इनु आपड़े अहिया 137 નંબરનો કળશ જોઈ રહ્યા છે. આપણે એકવાર કળશ પાછું બોલીએ છે. સમ્યક દ્રષ્ટિ સ્વયમમયહં જાતુ બંધો ન મે સ્યાં દિત્યુતાનો પુલક વદના રાગીણો પ્યાચરંતુ आलंबाता आलंबंता समिति परता ते यतो ध्यापि पापा आत्मानात्मा वगम विरहात संति सम्यक्त्व रिक्ता. आपणे जारे हमणा आनी पहला मळ्या हता ત્યારે આપણે આખો એનો શ્લોકાર્થ જોયો હતો. આજે આપણે ભાવાર્થથી ચાલુ કરીએ છીએ. અહીંયા ત્રણ મોટા પેરેગ્રાફ છે ભાવાર્થમાં. પહેલાનો જે પહેલો પેરેગ્રાફ છે એનો લગભગ આપણે થોડો સાર જોયો હતો, તો પણ હું ફરી વાંચું છું. પરદ્રવ્ય પ્રત્યે રાગ હોવા છતાં જે જીવ હું સમ્યક દ્રષ્ટિ છું મને બંધ થતો નથી એમ માને છે તેને સમ્યક્ત્વ કેવું? અહીંયા મિથ્યા દ્રષ્ટિ પોતાને શું માને છે? સમ્યક દ્રષ્ટિ માને છે અને એમ માને છે કે મને બંધ થતો નથી. અહીંયા એ અજ્ઞાનીને સમ્યક્ત્વ કેવું? સમ્યક્ત છે જ નહીં. તે વ્રત સમિતિ પાડે તો પણ સ્વ પરનું જ્ઞાન નહીં હોવાથી તે પાપી જ છે. અહીંયા આપણે ઉપર આપણે જોયું હતું કે વ્રત આદિનું પાલન કરે છે, પણ અહીં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અહીંયા એ અહીંયા મહાવ્રત આદિ 28 મૂળગુણનું પાલન દેખાય છે, તો પણ અહીંયા કહે છે કે એ જીવોને આત્મા અને અનાત્માનું સ્વ પરનું ભેદ જ્ઞાન નથી. તેથી તે જીવોને કેવા કીધા? તો કીધા કે મિથ્યા દ્રષ્ટિ કીધા, પાપી કીધા, ખ્યાલ છે ને, રાગી કીધા. પછી અહીંયા એમ કે છે પોતાને બંધ નથી થતો એમ માનીને સ્વચ્છંદ રૂપે પ્રવર્તે છે તે વળી સમ્યક દ્રષ્ટિ કેવા? કારણ કે સમ્યક દ્રષ્ટિ છે, સમ્યક દ્રષ્ટિ હોય એ સ્વચ્છંદતાથી પ્રવૃત્તિ ના કરે, પ્રમાદી પણ ના હોય અને સ્વચ્છંદી પણ ના હોય. કારણ કે જ્યાં સુધી યથાખ્યા ચારિત્ર ન થાય ત્યાં સુધી ચારિત્ર મોના રાગથી બંધ તો થાય જ છે, અને જ્યાં સુધી રાગ રહે ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિ તો પોતાની નિંદાગ્રહ કરતા જ રહે છે. આ ખ્યાલ આવે છે ને? જેટલો હજી અસ્થિરતાજન્ય રાગ છે એ રાગ આગળ આવશે કે રાગ એમને રોગવત જાણે છે, રાગ એમને રોગ જેવો લાગે છે, અને એ અસ્થિરતાજન્ય રાગને તેઓ દૂર કરવા માટે નિરંતર શું કરે છે? તો કે પ્રયત્ન અને પુરુષાર્થ એમનો ચાલુ જ હોય છે. તેઓ નિંદા અને ગ્રહ કરતા જ રહે છે. અહીંયા અંદરમાં લીન થવાનો શુદ્ધોપયોગનો આગળ કીધું ને, જ્ઞાન થવા માત્રથી બંધથી છૂટતું નથી,
પણ જ્ઞાન થયા પછી તેઓ શુદ્ધોપયોગ, લીનતા અને ચારિત્રથી એ બંધ કાપવાનો પુરુષાર્થ કરે છે. બુદ્ધિપૂર્વક તેઓ અશુભ શુભથી હટે અને શુદ્ધ ઉપયોગની દશા જ્યારે થાય ત્યારે અહીંયા એક જ્ઞાનીને બંધ કપાતો જાય છે. એટલું અસ્થિરતાજન્ય રાગ પણ તેઓને સુહાતો નથી, કારણ કે રાગ રહિત એવા ભગવાન આત્માના તેઓએ શું કરી લીધા છે, દર્શન કરી લીધા છે. માટે રાગ હોવા છતાં પણ બંધ થતો નથી એમ માનીને સ્વચ્છંદ પ્રવર્તનાર જીવ તેઓ તો મિથ્યા દ્રષ્ટિ જ છે. અહીંયા મોક્ષવાદ પ્રકાશકમાં નિશ્યાભાસી વ્યવહારાભાસીનું પ્રકરણ આવે છે ને. અહીંયા કહે છે ને કે નિશ્યાભાસી જીવો કેવી રીતે પ્રવૃત્તિ કરે છે, તો કે એ જીવો સ્વચ્છંદી અને પ્રમાદી હોય છે. કારણ કે અહીંયા શુદ્ધોપયોગ તો નથી, આત્માનો અનુભવ નથી, અહીંયા સમ્યક દર્શન નથી અને શુભ ભાવથી પણ છૂટી ગયા છે, તો ક્યાં રહે છે, તો કે અશુભમાં જ રહે છે. અને એક બાજુ વ્યવહારાભાસી જીવો કેવા છે, તો કે તેઓ વ્યવહારમાં જ એટલે કે શુભ ભાવમાં જ ધર્મ માનીને બેસી ગયા છે, એટલે આગળ વધવાનો તેઓ પુરુષાર્થ જ કરતા નથી. બંને જીવો કેવા છે, તો કે મિથ્યા દ્રષ્ટિ છે. અહીંયા અહીંયા અજ્ઞાની છે, અહીંયા અહીંયા અશુભમાં છે અને શુદ્ધ ભાવ હજુ પ્રગટ્યો નથી અને પોતાને કેવા માને છે, બંધ રહિત માને છે. આ જીવો કેવા છે, તો કે મિથ્યા દ્રષ્ટિ જ છે. અહીં કોઈ પૂછે છે કે વ્રત સમિતિ તો શુભ કાર્ય છે, તો પછી વ્રત સમિતિ પાળતા છતાં તે જીવોને પાપી કેમ કયા? પ્રશ્ન કર્યો, અહીંયા પ્રશ્ન પૂછ્યો કે વ્રત સમિતિ તો શુભ કાર્ય છે ને, તો પછી એ વ્રત સમિતિ પાળવા છતાં પણ તે જીવોને પાપી કેમ કયા? તેનું સમાધાન સિદ્ધાંતમાં પાપ મિથ્યાત્વને જ કહ્યું છે. ખ્યાલ આવે છે ને, અધ્યાત્મની શૈલી અને આગમની શૈલી બે શૈલી હોય, અધ્યાત્મની અને આગમની. આગમમાં તો અંતર બતાવશે પુણ્ય અને પાપમાં, ખ્યાલ આવે છે ને, કારણ કે આગમનું પ્રયોજન અશુભથી છોડાવી અને અને અહીંયા શુભ કાર્યમાં લગાડવું છે. અને અધ્યાત્મની શૈલી અલગ છે. અધ્યાત્મ પુણ્ય અને પાપ બંનેઓને કેવા કહેશે, બંનેઓને સમાન કહેશે, કારણ કે અહીંયા મિથ્યાત્વરૂપી પાપ છોડાવવું છે. બધા પાપોનો બાપ કોઈ હોય, મોટામાં મોટો પાપ છે તો એ મિથ્યાત્વનો પાપ છે. અધ્યાત્મનું પ્રયોજન આપણા સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવી છે. જ્યાં સુધી મિથ્યાત્વનો પાપ નહીં છૂટે ત્યાં સુધી અહીંયા જીવને સમ્યકની પ્રાપ્તિ નહીં થાય. એટલે અહીંયા એમ કહે છે કે પાપ મિથ્યાત્વને જ કહ્યું છે સિદ્ધાંતમાં. જ્યાં સુધી મિથ્યાત્વ રહે ત્યાં સુધી શુભ અશુભ સર્વ ક્રિયાને અધ્યાત્મ પરમાર્થે પાપ જ કહે છે. આવ્યું છે ને સમયસારના પુણ્ય પાપ અધિકારમાં, કે જગતના જીવો પાપને તો પાપ માને છે પણ પુણ્યને પાપ નથી માનતા. પણ અનુભવી જીવો જ્ઞાનીઓ પુણ્યને પણ કોના સમાન માને છે, તો કે પાપ સમાન માને છે. ખ્યાલ આવે છે ને, કારણ કે અધ્યાત્મમાં પરમાર્થથી જોઈએ તો બધા જ અહીંયા જે શુભ પરિણામ છે એને પણ પાપ જ કહ્યા છે. એટલે તો શુભ અશુભને એક નામ આપી દીધું, અશુદ્ધ ભાવ, અશુદ્ધ ભાવ અને શુદ્ધ ભાવ. શુભ અશુભનું એક નામ આપી દીધું, શું નામ આપી દીધું, અશુદ્ધ ભાવ. ખ્યાલ આવે છે ને, ચાહે પ્રશસ્ત રાગ હોય કે અપ્રશસ્ત રાગ, બંને બંધનું જ કારણ છે. લોખંડની બેડી હોય કે સોનાની બેડી હોય, બંને બાંધવાનું કામ કરે છે. એટલે ચાહે અહીંયા શુભ હોય કે અશુભ હોય, ગુરુદેવની તાકાત કે કહેતા કે જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ પણ બંધનું કારણ છે. હે છે, છોડવા લાયક છે. વળી વ્યવહાર નહીં ની પ્રધાનતાથી વ્યવહારી જીવો
ને અશુભ છોડવાથી શુભમાં લગાડવામાં શુભ ક્રિયાને કથંચિત પુણ્ય પણ કહેવાય છે. એટલે કે જીનાગમ ની અપેક્ષા બરાબર સમજવી જોઈએ. જેને વ્યવહારની પ્રધાનતા છે એવા વ્યવહારી જીવોને અશુભ વ્યવહારની પ્રધાનતામાં એટલે કે એને વ્યવહારનો ઉપદેશ આપવામાં આવે. કોઈ એવા નિશ્યાભાસી જીવો હોય જે અશુભમાં જ પડ્યા હોય તો એવાને વ્યવહાર નયની પ્રધાનતામાં વ્યવહારી જીવોને અશુભ છોડાવી શુભમાં લગાડવા શુભ ક્રિયા કથંચિત પુણ્ય પણ કહેવાય છે. આમ કહેવાથી શ્યાદવાદ મતમાં કોઈ વિરોધ નથી. ખરેખર પરમાર્થથી જોઈએ તો પુણ્ય અને પાપ બંને સમાન છે, કારણ કે બંને બંનું કારણ છે. હવે અહીંયા મોટો એક પેરેગ્રાફ આવે છે, જો શું કહે છે. પરદ્રવ્ય વળી કોઈ પૂછે છે કે પરદ્રવ્યમાં રાગ રહે ત્યાં સુધી જીવને મિથ્યા દ્રષ્ટિ કયો? તે વાતમાં એમ અમે સમજ્યા નહીં. પરદ્રવ્યમાં રાગ રહે ત્યાં સુધી જીવને મિથ્યા દ્રષ્ટિ કયો? કારણ કે અહીંયા પરદ્રવ્ય દુઃખનું કારણ નથી. પરદ્રવ્ય હોવાથી એ જીવ મિથ્યા દ્રષ્ટિ નથી, પણ પરદ્રવ્યમાં જે રાગ રહે છે ને, અહીંયા કયો રાગ સમજવો? તો કે પરદ્રવ્યમાં જે એકત્વ બુદ્ધિ વાળો રાગ છે. અહીંયા ખાલી રાગની વાત નથી, અહીંયા પરદ્રવ્યમાં એકત્વ બુદ્ધિ વાળો જે રાગ છે ત્યાં સુધી જીવ મિથ્યા દ્રષ્ટિ રહે છે. અવિરત સમ્યક દ્રષ્ટિ વગેરેને ચારિત્ર મોના ઉદયથી રાગાદી ભાવ તો હોય છે. અવિરત સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાન વાળા જીવ છે, એમને હજી ચારિત્રના ઉદયથી અહીંયા શું જોવાય છે? તો કે અસ્થિરતા જન્ય એમને પણ રાગ હોય છે. તેમને સમ્યક તો કેમ છે? હવે પ્રશ્ન કર્યો તો રાગ તો છે ને, તો પછી તેમને સમ્યક તો કેવી રીતે છે? તો તેનું સમાધાન કર્યું કે અહીંયા મિથ્યાત્વ સહિત અનંતાનુબંધી રાગની પ્રધાનપણે કયો છે. કોની પ્રધાનતાથી વાત છે? તો કે મિથ્યાત્વ અને અનંતાનુબંધીની પ્રધાનતાથી વાત કરી છે. કારણ કે તે રાગ, તે મિથ્યાત્વ અને અનંતાનુબંધી વાળો રાગ છે તે અનંત સંસારનું કારણ છે. અનંત સંસારનું કારણ જ્યાં કપાઈ જાય પછી જે અસ્થિરતાજન્ય રાગ છે એ સમયસર અહીંયા કહે છે એ રાગને અમે ગણતરીમાં લેતા જ નથી. ખ્યાલ આવે છે ને બધાને? અહીંયા કોઈને હાડકું ભાંગવું હોય અને એને પ્લાસ્ટર આવે, 21 દિવસ માટે રાખવાનું કહે ને પ્લાસ્ટરને, અને જ્યારે પછી એ જીવ એ વ્યક્તિ ડોક્ટર પાસે છોડાવવા માટે જાય છે તો પ્લાસ્ટર તો છૂટી જાય છે, હાડકું તો ત્યાં સંધાઈ જાય છે, પણ હજીન થોડા સોજા રહે છે ને હાથમાં. તો એ ડોક્ટરને કહે છે કે આ બધા સોજા હજીન છે. તો ડોક્ટર શું કહે છે? કે જે હાડકું બંધાવવાનું કામ હતું એ કામ થઈ ગયું, હવે જે સોજા છે એ તો બધા નીકળી જવાના છે. જે મેઇન કામ હતું એ કામ તો થઈ ગયું છે, હવે આ સોજા બહુ સમય સુધી રહેવાના નથી. ખ્યાલ આવે છે ને? એમ અહીંયા કહે છે જે મોટામાં મોટો જે અહીંયા કારણ હતું બંધનું એ કારણ ટળી ગયું, હવે કહે છે જે હજીન શુભ અને અશુભ અસ્થિરતાજન્ય શુભ અશુભ પરિણામ છે એ સ્વભાવના બળે, એ પોતાના શુદ્ધાત્માના બળે, શ્રદ્ધાના બળે એ અસ્થિરતાજન્ય રાગ તો ટળી જ જવાનો છે. જેમ કે છે ને ઝાડનું મૂળિયું કપાઈ ગયું તો હવે એ ડાળિયા અને પાંદડા એ વધારે વખત હવે રહેવાના નથી.
अस्थिरताजन्य प्रभु दोष भारी खटकती है रागादी परिणति विकारी विश्वास है शीघ्र ये भी मिटेगी स्वभाव के सन्मुख यह कैसे टिकेगी प्रभु आपने एक ज्ञायक बताया तिहु लोक में नाथ अनुपम जताया। एक ज्ञायक ने पकड़ी लीधो एटले बधू ज हाथ में आवी गयो। आखो मोक्ष मार्ग हाथ में आवी गयो अने मोक्ष नी प्राप्ति पण ए जीव ने थवानी छे। ख्याल आवे छे ने? ज्ञायक ज्ञायक एक अहियां जे शुद्धात्मा नो अनुभव थई गयो तो हवे अहियां कहेशे के अहियां अनंतानुबंधी अने मिथ्यात्व गयू तो हवे ए जे अस्थिरता जन्य राग छे ए तो ए टळवानो ज छे। जेने एवो राग होय छे अर्थात जेने परद्रव्य तथा परद्रव्य थी थता भावो मा आत्मबुद्धि पूर्वक प्रीति अप्रीति थाय छे तेने स्व परनु स्वज्ञान अने श्रद्धान नथी भेद ज्ञान नथी एम समझो। शू समझो? तो के ए जीवो ने भेद ज्ञान नथी ने एटले ए जीवो ने शू थाय छे तो के परद्रव्य मा प्रीति अने अप्रीति ना भाव थाय छे। बे मा अंतर करे छे परद्रव्य मा के कोई परद्रव्य इष्ट छे अने कोई परद्रव्य अनिष्ट छे। कारण के ए जीवो ने छू नथी तो के स्व पर नु ज्ञान अने श्रद्धान नथी अने परद्रव्य ने परद्रव्य ना भावो मा ए जीवो ने शू छे तो के आत्मबुद्धि वर्ते छे। आ परद्रव्य तेज हू एवी ए जीवो ने शू वर्ते छे? आत्मबुद्धि वर्ते छे। ख्याल आ छे ने? समयसार मा कीधु छे ने जेम पुद्गल ना पुद्गल ने एना स्पर्श रस गंध वर्ण गुण साथे अभेदपणु छे एवी रीते अज्ञानी ने आ परद्रव्य अने परभावो मा अभेद बुद्धि वर्ते छे। एने पोताना अस्तित्व नो ख्याल ज नथी। एने आ शरीर अने आ शरीर शरीर ना लक्ष्य थता जे परिणाम छे ए शरीर अने परिणाम माज ए जीव ने शू वर्ते छे तो के पोतापणू एकत्वपणू एमाज तन्मय थईने बेसी गयो छे। ख्याल आ छे ने? भेद ज्ञान नथी एम समझो एटले ए जीवो केवा छे? अज्ञानी छे। हवे जो आगळ शू कहेश हवे मुनि मुनि पद नी वात करेश। अहीं पहला अवृत्ति सम्यक दृष्टि नी वात करी पछी अहीं अज्ञानी नी दशा कीधी बराबर मिथ्या दृष्टि नी दशा कीधी केवा होय ए अज्ञानी जीवो। पहला आगळ नी बे त्रण लाइन मां कीधुं अवृत्ति सम्यक दृष्टि छे एने चारित्र मोनी ना उदय थी राग छे बराबर ने पण एने मिथ्यात्व ने अनंतानुबंधी नथी। ख्याल आवे ने? एटले तेओने सम्यक्त्व वर्ते छे पर अज्ञानी छे तेओने भेदज्ञान ज नथी एने परद्रव्य ने परद्रव्यना भावमां आत्मबुद्धि छे एटले तेओ तेओ केवा छे? अज्ञानी मिथ्याद्रष्टि। हवे मुनिओ माटे वात करे छे जो शू कहे छे जीव मुनि पद लई व्रत समिति पाड़े तो पण ज्या सुधी जो हवे आ कहे छे के मुनिपद लई ले छे एटले के 12 થી નગ્નતા અને 28 મૂળગુણનું પાલન કરે છે જ્યાં સુધી વ્રત સમિતિ પાળતા પર જીવોની રક્ષા શરીર સંબંધી જતનાથી પ્રવર્તવું ઇત્યાદિ પરદ્રવ્યની ક્રિયાથી તથા પરદ્રવ્યના નિમિત્તે તથા શુભ ભાવથી પોતાનો મોક્ષ માને છે। पर जीवोनी रक्षा अने शरीर संबंधी जतनाथी प्रवर्तवू एटले के पर जीवोनी रक्षा थी शू माने छे? मोक्ष माने छे।
દ્રવ્યલિંગી મુનિરાજની વાત કરી. બે વસ્તુમાં મોક્ષ માને છે. શું કીધું? બે વસ્તુમાં વસ્તુથી મોક્ષ માને છે, પરદ્રવ્યની રક્ષાથી મોક્ષ માને છે, અને શુભ ભાવથી મોક્ષ માને છે. ખ્યાલ આવે છે ને? એ જ મોટામાં મોટું મિથ્યાત્વ છે. હું પરને બચાવી શકું, હું પરની દયા પાળી શકું, હું પરદ્રવ્યની રક્ષા કરી શકું, એવી જે મિથ્યા માન્યતા છે, અને એવી મિથ્યા માન્યતા અહીંયા હોવાથી અહીંયા એ જીવો કેવા છે? મિથ્યા દ્રષ્ટિ છે. પરદ્રવ્યની રક્ષાથી ક્યારે પણ મોક્ષ થવાનું નથી. ખ્યાલ છે ને? કારણ કે મોક્ષની પર્યાય છે તો આત્માની પર્યાય છે, અને પરદ્રવ્યને બચાવવું અને રક્ષા પાડવી એ તો પરદ્રવ્યની ક્રિયા છે. ખ્યાલ આવે છે? અહીંયા મોક્ષ પરાધીન નથી. મોક્ષ તો સ્વાધીન દશા છે, અને આ અજ્ઞાનીએ શું કરી નાખ્યું? મોક્ષને કેવું કરી નાખ્યું? પરાધીન કરી નાખ્યું. ખ્યાલ આવે છે ને? કારણ કે પરદ્રવ્યની ક્રિયા, બચાવવાની રક્ષાની ક્રિયા એ તો જડની ક્રિયા છે. અહીંયા એમ કીધું ને, આગળ કેસે શું કીધું અહીંયા જો, અહીંયા એમ કેસે, અને પરજીવોનો ઘાત થવો, અયત્નાચાર રૂપે પ્રવર્તવું ઇત્યાદિ પરદ્રવ્યની ક્રિયાથી તથા પરદ્રવ્યના નિમિત્તે થતા પોતાના અશુભ ભાવોથી જ પોતાને બંધ થતો માને છે. જો બે વસ્તુ કીધી, એક તો પરદ્રવ્યની ક્રિયા રક્ષા પાડવાથી બરાબર બચાવવાથી, અને શુભ ભાવથી મોક્ષ માને છે, અને અયત્નાચાર પ્રવૃત્તિ જીવોના ઘાત થવાથી અને પરદ્રવ્યના નિમિત્તે થતા અશુભ ભાવથી તેઓ શું માને છે? બંધ માને છે. બે વસ્તુની વાત કરી. શું ભૂલ કરી રહ્યા છે આ જીવો, અજ્ઞાનીઓ, દ્રવ્યલિંગી મુનિરાજો? કોઈ મને કહેશે બે ભૂલ શું માને છે? એક ભૂલ તો એક પહેલી વાત તો શું કરી અહીંયા? પરદ્રવ્યની રક્ષા બચાવવું અને એના નિમિત્તે થવાવાળા જે શુભ ભાવ છે એ બંનેને કોનું કારણ માને છે? મોક્ષનું કારણ માને છે. અને અયત્નાચાર પ્રવૃત્તિ અને કોઈ પણ જીવોના ઘાતના પરિણામથી અશુભ ભાવથી તેઓ શું માને છે? બંધ માને છે. શું માને છે? બંધ માને છે. ખ્યાલ આવે છે ને? બે ભૂલ કરી રહ્યા છે. શું બે ભૂલ છે? મને કોઈ પાછું રિપીટ કરશે? કોઈ કહેશે? બહુ સરસ ભાનુ આંટી. હા, બહુ સરસ. બરાબર ને? તો બે ભૂલ આ જીવો, બધાને અવાજ આવે છે? બે ભૂલ આ જીવ કરી રહ્યો છે. બરાબર. હવે એક પ્રશ્ન થાય કે અશુભ ભાવ ને બંધ અશુભ ભાવથી બંધ માને છે તો ત્યાં શું ખોટું છે? શુભ ભાવથી મોક્ષ માને છે એ વાત તો ખોટી છે. બરાબર સમજો. શુભ ભાવથી મોક્ષ માને છે એ વાત તો બરાબર છે. અવાજ આવે છે? જો શુભ ભાવથી મોક્ષ શુભ શુભ ભાવથી મોક્ષનું શુભ ભાવથી મોક્ષ માનવું, શુભ ભાવને મોક્ષનું કારણ માનવું તો એ તો ખોટું છે. પણ અહીંયા અશુભને અહીંયા તેઓ બંધ માને છે, અશુભ ભાવથી તે બંધ માને છે તો અહીંયા એ કેમ ભૂલ કીધી? એ કેમ ખોટું કીધું? ખ્યાલ આવે છે તમને? પ્રશ્ન સમજાય છે? બરાબર ને? આ બે ભૂલ કરી રહ્યા છે
એક તો શુભ ભાવથી મોક્ષનું કારણ મોક્ષ માને છે, એટલે કે શુભ ભાવને મોક્ષનું કારણ માને છે, અને અશુભ ભાવને બંધનું કારણ માને છે. બરાબર ને? તો અહીંયા ઓલી તો આપણને વાત બેસે છે કે એ વાત ખોટી છે, બરાબર ને, એ એમની ભૂલ છે. પણ અહીંયા અશુભ ભાવથી બંધ થતો માને છે, તો અહીંયા એ એક કેમ ખોટું છે? અહીંયા એક અહીંયા બહુ સરસ અહીંયા વાત કહેવા માંગે છે કે અહીંયા આ જે દ્રવ્યલિંગી મુનિરાજ છે, અજ્ઞાનીઓ છે, તેઓ હિંસા, જૂઠ આદિ જે પાપ પરિણામ છે તેને તો બંધનું કારણ માને છે. બરાબર ને? અશુભ ભાવને બંધનું કારણ માને છે. હવે અહીંયા એ વાત અહીંયા કેમ ખોટી કીધી? કારણ કે તેઓને અહીંયા જે મિથ્યાત્વ અને અનંતતાનું બંધીવાળું જે બંધ છે ને, જે અશુભ ભાવ છે, તેને તો અહીંયા જાણતા જ નથી. પણ અહીંયા જે પાંચ પાપ છે, એ પાંચ પાપને જ અહીંયા અશુભ ભાવ જાણે છે અને એનાથી તેઓ બંધ માને છે. એટલે એ લોકો શું કરે છે, આ અજ્ઞાની જીવો, કે અશુભથી છૂટી અને પાંચ જે મહાવ્રત આદિના પરિણામ છે એમાં એ જીવો જોડાય છે. કારણ કે એ લોકોએ શું માન્યું છે કે જે પાંચ પાપ છે ને, એ પાંચ પાપના પરિણામ જ બંધનું કારણ છે. પણ જે મિથ્યાત્વ અને અનંતતાનું બંધીથી જે બંધ થાય છે, કારણ કે તેઓને ભેદ જ્ઞાન નથી, હાલા છે ને, તો જે મોટામાં મોટું બંધનું કારણ હતું તે બંધનું કારણ તેને તો માનતા જ નથી. તેનાથી બંધ થાય છે એ તો ખ્યાલ નથી. પણ અહીંયા કહે છે કે જે પાંચ પાપ છે એ પાંચ પાપના પરિણામને જ બંધનું કારણ માને છે, અને એ બંધનું કારણ, અશુભ બંધનું કારણ માની ત્યાંથી છૂટી અહીંયા એનાથી બચવા માટે તેઓ મહાવ્રત આદિ શુભ પરિણામમાં જોડાય છે, ખ્યાલ આવે છે ને? અને શુભ પરિણામથી શું માને છે, તો કે મોક્ષ માને છે. એ શુભ પરિણામને મોક્ષનું કારણ માને છે. એટલે એમને એમની જે અહીંયા માન્યતા છે કે અશુભ ભાવથી બંધ થાય છે એમ માને છે, એ અહીંયા ખોટી છે, એ અહીંયા ખોટી માન્યતા છે. કારણ કે તેઓ અહીંયા ખાલી જે પાંચ પાપ છે એ પાપને જ પાપ માને છે, બંધનું કારણ માને છે. પણ જે મિથ્યાત્વ અને અનંતતાનું બંધીનું જે બંધ મોટામાં મોટું બંધ થાય છે એને તો તેઓ બંધ જાણતા જ નથી. આ ખ્યાલ આવે છે કે નહીં? એટલે એમ કહે છે કે ત્યાં સુધી તેને સ્વપરનું જ્ઞાન થયું જ નથી એમ જાણવું. શું કીધું? કે ત્યાં સુધી આ જીવો જ્યાં સુધી આવી બે ભૂલ કરી રહ્યા છે ત્યાં સુધી તે જીવોને સ્વ પરનું જ્ઞાન થયું જ નથી એમ જાણવું. કારણ કે બંધ મોક્ષ તો પોતાના અશુદ્ધ અને શુદ્ધ ભાવોથી જ થતા હતા. બંધ અને મોક્ષ પહેલા તો બંધ અને મોક્ષ પર દ્રવ્ય સાથે બંધ અને મોક્ષનો કોઈ સંબંધ જ નથી. પરદ્રવ્યની રક્ષા અને પરદ્રવ્યના ઘાત સાથે અહીંયા બંધ અને મોક્ષનો કોઈ સંબંધ નથી. કારણ કે એ તો પરદ્રવ્યની ક્રિયા છે, એની સાથે બંધનો અને ના મોક્ષનો કોઈ સંબંધ નથી, કાંઈ લેવા દેવું નથી. ખરેખર પરિણામોથી જ બંધ અને પરિણામોથી જ મોક્ષ થાય છે. એટલે અહીંયા એમ કીધું, પરિણામોથી બંધ અને મોક્ષ, એટલે અહીંયા કીધું ને અશુદ્ધ પરિણામ અને શુદ્ધ પરિણામ, અશુદ્ધ પરિણામથી બંધ અને શુદ્ધ પરિણામથી મોક્ષ. અશુદ્ધમાં બંને લઈ લેવા, કયા બંને? શુભ અને અશુભ. એટલે આગળ કીધું ને બંનેને એક કેટેગરીમાં નાખી દીધા. કયા કેટેગરીમાં? અશુદ્ધ ભાવમાં, શુભ અને અશુભ. ચોથા ગુણસ્થાનવાળા નારકી છે, ચોથા ગુણસ્થાનવાળા ચક્રવર્તી છે, લડાઈ લડવા જાય છે, લડાઈ લડવાના એવા અશુભ પરિણામ છે. પણ અશુભ પરિણામ હોવા છતાં પણ સમજો, સમયસારમાં
એ જ્ઞાનીઓને બંધ નથી એમ કહ્યા. ખરેખર તો બંધ થાય છે, પણ અહીંયા સમયસારમાં એ જ્ઞાનીઓના જે અશુભ પરિણામ છે હોવા છતાં પણ તે જીવોને અબંધ કહી દીધા, બંધ નથી એમ કહ્યું. બરાબર, કારણ કે કેમ એમ કહ્યું ચક્રવર્તી નારકીઓને અશુભ પરિણામ થાય છે, લડાઈના પરિણામ થાય છે, તો પણ તેઓને કેમ બંધ નથી એમ કહ્યું? બહુ સરસ. કારણ કે મિથ્યાત્વ અને અનંતાનું બંધીનો ત્યાં બંધ નથી, બરાબર ને? એટલે અશુભ પરિણામ હોવા છતાં પણ તેઓને અબંધ કહી દીધા, બરાબર. કારણ કે તેઓને એ પરિણામમાં ઉપાદેય બુદ્ધિ નથી, તે પરિણામ પોતાના છે એમ માનતા નથી, એટલે તેઓને અબંધ કહી દીધા. પણ અહીંયા દ્રવ્યલિંગી મુનિની વાત કરી કે તેઓએ અહીંયા અશુભથી બંધ માન્યું, તો પણ અહીંયા એમ કહે છે કે તેઓની માન્યતા ખોટી છે. તેઓને તો બંધ થાય જ છે, કારણ કે અહીંયા અશુભ ભાવથી જે બંધ થતો માને છે તેઓ અહીંયા મિથ્યાત્વ અનંતાનું બંધીને ગણતા જ નથી, જાણતા નથી કે એ મોટામાં મોટું બંધનું કારણ છે. પણ જે પાંચ પાપ આદિ જે પરિણામ થાય છે એને જ બંધનું કારણ માને છે, તેથી તેઓ અહીંયા તેઓની જે માન્યતા છે ભૂલ થઈ રહી છે, તેથી તેઓ બધા હજી મિથ્યા દ્રષ્ટિ જીવો છે. કારણ કે કીધું ને, ક્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ છે કે જ્યાં સુધી અજીન જીવને સ્વ પરનું જ્ઞાન નથી ત્યાં સુધી તેઓ મિથ્યા દ્રષ્ટિ છે. કારણ કે બંધ મોક્ષ તો પોતાના શુદ્ધ અને અશુદ્ધ ભાવથી જ થાય છે. શુભ અશુભ, શુભાશુભ ભાવો તો બંધના જ કારણ હતા, અને પરદ્રવ્ય તો નિમિત્ત માત્ર જ હતું. આ શું કહે છે જો, ખરેખર બંધનું કારણ તો કયા પરિણામ હતા? તો કે શુભ અને અશુભ. પરદ્રવ્ય તો માત્ર નિમિત્ત કારણ છે. પરદ્રવ્ય થી તો ના બંધ છે અને ના મોક્ષ છે. ખ્યાલ આવે છે ને? પરદ્રવ્ય ના મારા સુખનું કારણ છે કે પરદ્રવ્ય ના મારા દુઃખનું કારણ છે. જે પણ બંધ થાય છે એ પોતાના પરિણામથી થાય છે. યશોધર મુનિરાજ ઉપર સૈનિક રાજાને ઉપસર્ગનો ભાવ આવ્યો, બરાબર. એવા ખોટા ભાવ આવ્યા, તો એવા ખોટા ભાવ આવ્યા તો એમાં એના પરિણામના કારણે જ એમને એવો સાતમી નરકનો બંધ થયો, સમજાય છે ને? અને પછી ત્યારબાદ એમને પશ્ચાતાપના પરિણામ થયા, તો એ જ બંધ ઘટીને કેટલો થઈ ગયો? તો કે 84,000 વર્ષનો થઈ ગયો, પહેલી નરકનો થઈ ગયો, બરાબર ને? એટલે બધું પરિણામના આધારે જ અહીંયા કર્મનો બંધ થાય છે, બરાબર ને? કર્મમાં ફેરફાર થાય છે, અને જ્યાં સમ્યક દર્શન થાય છે, શુદ્ધ પરિણામ થાય છે, તો ત્યાં અહીંયા મિથ્યાત્વ અનંતાનું બંધીનો શું થઈ જાય છે? અભાવ થાય છે. ખ્યાલ આવે છે ને? પણ પરદ્રવ્ય તો શું છે? નિમિત્ત માત્ર છે. ખરેખર એ મારા સુખ દુઃખનું કારણ નથી. આ ખ્યાલ આવે છે ને? કોઈ પણ સંયોગ ઉપર અજ્ઞાની શું આપે છે? દોષ આપે છે નિમિત્ત ઉપર, પણ એને ખબર નથી કે નિમિત્ત તો અકિંચિતકર છે. ખ્યાલ આવે છે ને? એ ખરેખર મારા સુખ દુઃખનું કારણ નથી. પણ અજ્ઞાની એ પરદ્રવ્યને સુખનું સાધન માને છે, અનુકૂળ સામગ્રીને સુખનું સાધન માને છે, અને પ્રતિકૂળ સામગ્રીને દુઃખનું સાધન માને છે. એટલે એ પુરુષાર્થ ક્યાં કરે છે? એ પુરુષાર્થ શું કરે છે? કે અનુકૂળ સામગ્રીને મેળવવાનો પ્રયત્ન કરે છે, અને પ્રતિકૂળ સામગ્રીને સુખી થવા માટે છોડવાનો પ્રયત્ન કરે છે, દૂર કરવાનો પ્રયત્ન કરે છે. પણ ખરેખર એ સામગ્રીથી કોઈ જીવ સુખી કે દુઃખી છે જ નહીં, એની માન્યતાથી એ જીવ સુખી અને દુઃખી થાય છે. ખ્યાલ આવે છે ને? કારણ કે નરકમાં સમ્યક દ્રષ્ટિ જ્ઞાની છે, તો 12માં સંયોગ જોઈએ તો પ્રતિકૂળ છે, તો પણ એ જ્ઞાની ત્યાં હોવા છતાં પણ કેવા છે? તો કે સુખી છે. ખ્યાલ આવે છે ને? અને એક વૈમાનિક સ્વર્ગનો દેવ છે,
12 માં સામગ્રી કેવી છે? કેવી છે? તો કે અનુકૂળ છે, બરાબર. પણ અહીંયા એમ કે છે કે 11 ની છે તો પણ એ વૈમાનિક સ્વર્ગના દેવો કેવા છે? તો કે દુખી છે. ખ્યાલ છે ને? એટલે સામગ્રી સાથે મારો સુખ દુઃખનો સંબંધ નથી, માન્યતા સાથે સુખ દુઃખનો સંબંધ છે. અહીંયા મિથ્યા માન્યતા છે તો એ જીવ દુઃખી છે, અને અહીંયા માન્યતા સમ્યક છે, શ્રદ્ધા સમ્યક છે તો એને કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એને દુઃખી કરવામાં સમર્થ નથી. ખ્યાલ છે ને? એટલે આખો મોક્ષ માર્ગ અભિપ્રાય ઉપર ટકેલો છે. અભિપ્રાય પછી કહે છે ને, પહાડ જેવી પ્રતિકૂળતા આવે તો પણ જ્ઞાનીને કોઈ દુઃખી ના કરી શકે. આ સમજાય છે ને? જ્ઞાનીને કોઈ દુઃખી ના કરી શકે. એટલે કહે છે ને, એક સમયની અનુભૂતિની પર્યાયમાં કેટલી તાકાત છે, એક સમયની અનુભૂતિની પર્યાયમાં કેટલી તાકાત છે કે ત્રણ કાળના દુઃખોને ભૂલાવી દે. ત્રણ કાળના દુઃખોને ભૂલાવી દે એવી એક સમયની અનુભૂતિની પર્યાયમાં તાકાત છે. ખ્યાલ આવે છે ને? એટલે અહીંયા દુઃખી થવું કે સુખી થવું એ જીવના પરિણામ ઉપર આધારિત છે. આજ સુધી પરદ્રવ્યને પોતાના માનીને જીવ દુઃખી થાય છે, અને જ્યાં શુદ્ધાત્માને પોતાનો માને છે ત્યાં એ જીવ સુખી થયા વગર રહેતો નથી, રહેતો નથી. ઇન્દ્રિય સુખમાં સુખ માને છે તો એ દુઃખરૂપ પરિણમે છે, ખરેખર સુખ નથી, સુખા ભાસ છે. અને અહીંયા શું માનીને બેઠો છે કે આ આ સ્ત્રીમાં, પૈસામાં, ખ્યાલ છે ને, બંગલામાં, ગાડીમાં, ખ્યાલ છે, આ બધામાં સુખ છે અને આ બધાથી મને સુખ મળી જશે એવો અહીંયા એને અહીંયા અહીંયા સુખ તો નથી પણ એને શું છે? સુખા ભાસ છે. ખરેખર તો એ સ્વયં દુઃખરૂપ પરિણમે છે. અને જ્ઞાની, મુનિરાજ, સિદ્ધ ભગવાન પોતાના શુદ્ધાત્માનો અનુભવ છે એટલે ગમે ત્યાં છે, ગમે તે દ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં છે તો પણ તેઓને સુખનો અનુભવ થઈ રહ્યો છે, સુખરૂપ પરિણમી રહ્યા છે. સમજાય છે ને? એટલે આ કહે છે ને કે કોઈ કર્મના ઉદય મારા સુખ દુઃખના કારણ નથી. બે વસ્તુ આમાં લઈ લેવી, સંયોગથી પણ સુખ દુઃખ નથી અને કર્મના ઉદયથી પણ મને સુખ અને દુઃખ નથી. કર્મ બિચારે કોણ, ભૂલ મેરી અધિકારી. ના સંયોગથી મને સુખ દુઃખ છે અને ના કર્મના ઉદયથી સુખ દુઃખ છે. બે વસ્તુ લેવાની છે, બે વસ્તુ. પરદ્રવ્યમાં શું લઈ લીધા? બે વસ્તુ. ના સંયોગથી મને સુખ દુઃખ છે અને ના કર્મના ઉદયથી મને સુખ અને દુઃખ છે. ખ્યાલ આવે છે ને? કઈ બે વસ્તુ લેવાની? કોઈ કે છે કઈ બે વસ્તુ પરદ્રવ્યમાં? કઈ બે વસ્તુ લેવાની? બહુ સરસ. પરદ્રવ્ય અને કર્મ. પરદ્રવ્યથી પણ મને સુખ દુઃખ નથી અને સંયોગથી પણ મને સુખ દુઃખ નથી, બંધ કે મોક્ષ નથી, અને કર્મના ઉદયથી પણ હું સુખી કે દુઃખી નથી. સમજાય છે ને? સુખ દુઃખનું કારણ તો જીવ. હા, કર્મના ઉદય, કર્મનો ઉદયથી પણ હું સુખી કે દુઃખી નથી અને સંયોગથી પણ હું સુખી કે દુઃખી નથી, એ મારા સુખ દુઃખનું કારણ નથી. સુખ અને દુઃખનું કારણ મારા પરિણામ છે. પરિણામથી જ આપણે બધા સુખી અને દુઃખી થઈ રહ્યા છે. અશુદ્ધ પરિણામ છે તો જીવ દુઃખી છે અને શુદ્ધ પરિણામ છે તો જીવ સુખી છે. પરદ્રવ્ય રંચ માત્ર પણ મારા સુખ દુઃખનું કારણ નથી. અગર પાપના ઉદયથી દુઃખી હોય તો પછી મુનિરાજ પણ દુઃખી થવા જોવે ને? પાપના ઉદયથી, જો પાપના ઉદયથી જીવ દુઃખી હોય તો મુનિરાજ દુઃખી થવા જોવે ને? કારણ કે મુનિરાજને પાપનો ઉદય તો આવે જ. એ વખતે મુનિરાજ દુઃખી નથી. મુનિરાજ તો એ જ સમયે શુદ્ધ ઉપયોગમાં એવા જામી જાય છે, એવા લીન થઈ જાય છે કે એવો તીવ્ર પાપનો ઉદય આવે છે તો એ વખતે એના વચ્ચે તો એ જીવો, એ મુનિરાજો કેવળ જ્ઞાન લઈને સિદ્ધાલયમાં બિરાજમાન થઈ જાય છે. પુણ્યના ઉદયથી સુખી નથી ને પાપના ઉદયથી દુઃખી નથી. ખ્યાલ આવે છે ને? એટલે અહીંયા કેટલું અહીંયા સરસ કીધું કે અહીંયા કીધું કે શુભ અશુભ ભાવો તો બંના જ કારણ હતા અને પરદ્રવ્ય તો નિમિત્ત માત્ર જ હતું. તેમાં તેને વિપર્ય રૂપ માન્યું. શું વિપરીત માન્યું કે અહીંયા પરદ્રવ્ય એ મારા સુખ દુઃખનું કારણ. પરદ્રવ્યની રક્ષાથી મોક્ષ
અને પરદ્રવ્યના ઘાતથી બંધ એ વિપર્યપણું છે, એને એ વિપરીત માનો. એમને ખ્યાલ નથી અજ્ઞાનીઓને કે અશુભ શુભ અશુભ ભાવથી મારું અહીંયા શું થાય છે, બુરું થાય છે, અને શુદ્ધ પરિણામથી મને શું થશે, મારું ભલું થશે. એ તો પરિણામમાં જ, પરિણામમાં અંતર કરે છે. પરિણામમાં અશુભને બુરું માને છે અને શુભને ભલું માને છે. વિપરીતતા એ છે અજ્ઞાનીની. શું એ વિપરીતતા છે? અશુભને બુરું અને શુભને ભલું, અને પરદ્રવ્યની રક્ષાથી મોક્ષ અને પરદ્રવ્યના ઘાતથી બંધ માને છે. ફરી વિપરીતપણું શું માની રહ્યો છે? વિપર્યપણું અહીંયા શું છે? બે વસ્તુ શું કીધી? પરદ્રવ્યની સંયોગ એટલે કે પરદ્રવ્યથી મોક્ષ, મોક્ષ અને સંયોગ, અને પરદ્રવ્યના અશુભ ને બુરુ અને શુભ ને ભલું માને છે. અશુભ ને બુરુ, હા, પરિણામોમાં ભેદ પાડે છે. શુભ અને અશુભ માં ભેદ પાડે છે. ખ્યાલ આવે છે ને? ખરેખર તો શુભ અશુભ બંને ક્રિયાનું તો કોઈ પાપ લાગતું જ નથી, કારણ કે ક્રિયા ના પાપનું કારણ છે, ના પુણ્યનું કારણ છે, અને ના ધર્મનું કારણ છે. એટલે અહીંયા માન્યતાની ભૂલ કરે છે. માન્યતાની શું ભૂલ કરે છે? કે પરદ્રવ્યની રક્ષા કરું બરાબર ને તો મોક્ષ, અને પરદ્રવ્યનો ઘાત થાય છે તો બંધ, અને શુભ ભાવ ભલું માને છે, શુભ ભાવને હે ઉપાદેય માને છે, અને અશુભ ભાવને બુરું માને છે. સમજાય છે ને? આ અભિપ્રાયની ભૂલ છે, આ માન્યતાની ભૂલ છે. અને જ્ઞાની બરાબર જાણે છે કે ના પરદ્રવ્યથી મારું સુખ દુઃખ છે, ના પરદ્રવ્યની રક્ષાથી મોક્ષ કે પરદ્રવ્યના ઘાતથી બંધ, અને પરિણામ વચ્ચે પણ જ્ઞાનીઓ અંતર પાડતા નથી. કારણ કે પાપ પુણ્યને પણ કેવા જાણે છે? પાપ સમાન જ જાણે છે. સમજાય છે ને? એટલે જ્ઞાની માટે પરિણામથી શું જાણ્યા છે? ફરી રિપીટ કરશો? હા, પરિણામ એટલે પોતાને તો અપરિણામી જ કીધું છે ને. હા, અપરિણામી પોતાને અનુભવ્યો છે ને, પોતાને અનુભવ્યો છે અપરિણામી, બરાબર ને? તો જે અસ્થિરતાજન્ય હવે જે રાગાથી પરિણામ થાય છે, તો એ રાગ ભલે હોવા છતાં પણ તેઓને એ રાગને પોતાનું નથી માનતા ને, એટલે એ જીવોને અહીંયા અબંધ કહી દીધા. સમયસારમાં જ્ઞાનીઓને અબંધ કહી દીધા, અને એ જ્ઞાનીઓને કહી દીધા કે તેઓ દુઃખી નથી, તેઓ સુખી છે. સમજાય છે ને? કારણ કે તેઓને અભિપ્રાય સમ્યક થઈ ગયો છે. અભિપ્રાય સમ્યક થઈ ગયો છે એટલે એ જ્ઞાનીઓને ચોથામાં જ કહી દીધા દ્રષ્ટિમુક્ત. કેવા કહી દીધા? દ્રષ્ટિમુક્ત કહી દીધા. સમજાય છે ને? એટલે અહીંયા જે અસ્થિરતાજન્ય એવે હવે જે એમને રાગાદી પરિણામ થાય છે, શુભ હોય કે અશુભ, એ પરિણામને હવે ગણતરીમાં જ નથી લેતા અહીંયા. હશે કારણ કે તેઓને મોટામાં મોટું જે કામ હતું અભિપ્રાય પરિવર્તનનું, અભિપ્રાય બદલાવાનું જે કામ હતું, એ મોટામાં મોટું કામ થઈ ગયું. પછી હવે ભલે એમને લડાઈનો પરિણામ આવે, છ ખંડને જીતવાના પરિણામ આવે, કે નરકમાં છે તો એ નિરંતર ત્યાં મારકાટના પરિણામ છે, તો પણ એ જ્ઞાનીઓને કેવા કહી દીધા? તો કે અબંધ કીધા, અબંધ કહી દીધા. સમજાય છે ને? અબંધ કહી દીધા. કારણ કે પરિણામ અને આવી બહારમાં ક્રિયા હોવા છતાં પણ પોતાને આવા પરિણામ અને ક્રિયા વાળા માનતા નથી. હર સમય પોતાને કેવો અનુભવ કરી રહ્યા છે કે હું તો, હમણાં જે મનીષાબેને કીધું ને કે હું તો અપરિણામી અને અકર્તા અને અવેદક છું, આ ખ્યાલ આવે છે કે નહીં? હા, હું તો માત્ર આનો કેવો છું, જાણનાર છું, એવા શ્રદ્ધાનો મોટામાં મોટો અહીંયા બીજ નખાઈ ગયો. એટલે એ જીવોને ચોથા ગુણસ્થાનમાં જ કહી દીધા. કેવા કહી દીધા? તો કે દ્રષ્ટિમુક્ત કહી દીધા. કેવા કીધા? દ્રષ્ટિમુક્ત કહી દીધા. અને પછી એમ કીધું કે ભાઈ ભલે પછી દ્રવ્યલિંગી મુનિરાજ હોય, કડકમાં કડક 28 મૂળગુણનું પાલન પણ કરતા હોય,
પાલન પણ ત્યાં કરતા હોય ને એવા શુક્લ લેશાના પરિણામ પણ જોવામાં આવે છે, તો પણ એ ત્યાં એમ કહી દીધું કે એ જીવો બંધનને પ્રાપ્ત છે, સંસારી છે, અજ્ઞાની છે, અને પહેલા ગુણસ્થાન વર્તી મિથ્યા દ્રષ્ટિ છે. પાપી કહી દીધા ને આ કળશમાં, કહી દીધા કે પાપી છે, આ ખ્યાલ આવે છે ને. એટલે મોટામાં મોટું પાપ જ્યાં સુધી મિથ્યાત્વ અનંતતાનો બંધી નહીં જાય ત્યાં સુધી એ જીવોનું મોક્ષ માર્ગનું ઉદ્ઘાટન નહીં થાય, એવું આજે આપણે અહીંયા સુધી લીધું. વિપર્ય રૂપ માન્યું, તેમાં તેને વિપર્ય રૂપ માન્યું, ખ્યાલ આવે છે ને. બે વસ્તુથી વિપરીતતા માની, એક તો શું, ત્રણ વસ્તુ અહીંયા કીધી, પરદ્રવ્ય અને કર્મના ઉદયને સુખ દુઃખનું કારણ માને છે, પરદ્રવ્યની રક્ષાથી મોક્ષ અને પરદ્રવ્યના ઘાતથી બંધ માને છે, અને શુભને ભલું અને અશુભને બુરું એવી આ જીવોને શું છે, મિથ્યા માન્યતા છે, વિપર્યતા છે, વિપરીત માન્યતા પડી છે, એટલે તેઓને અહીંયા શું છે તો કે બંધનને પ્રાપ્ત થાય છે, સમ્યક દ્રષ્ટિ નથી, મિથ્યા દ્રષ્ટિ જ છે. કોઈ મને એક વાર ખાલી ઓલા ત્રણ કારણ કહી શકે કે વિપર્યપણાનું જે વિપર્ય રૂપ માન્યતા છે એ કેમ છે? ત્રણ કારણ કીધા, ત્રણ શું કીધા કોઈ કહી શકે? બહુ સરસ. એ પરદ્રવ્યની રક્ષાથી મોક્ષ અને પરદ્રવ્યના ઘાટથી બંધ, પહેલું. બીજું શું કીધું? પરદ્રવ્ય અને કર્મના ઉદય ને સુખ દુઃખનું કારણ માને છે, સુખ અને દુઃખનું કારણ માને છે. અને ત્રીજું કીધું, અશુભ ને બુરું અને શુભ ને ભલું માને છે, તો પરિણામમાં પણ ભેદ પાડે છે. આ એનું વિપર્ય રૂપ માન્યતા છે, માનવું છે, એ જ મિથ્યાત્વ છે, અને એ જ અહીંયા સંસારનું કારણ છે, તેથી તેઓ સમ્યક દ્રષ્ટિ નથી. એટલા સુધી આપણે અહીંયા સ્ટોપ થઈએ. પછીનો જે નીચેનો જે ફકરો છે, પેરેગ્રાફ છે, એ પણ બહુ જબરદસ્ત છે. આખું જ્ઞાનીને જે ચારિત્રના ઉદયમાં જે રાગ થાય છે એ કેવો લાગે છે, અહીંયા ફરી પાછું નીચે જ્ઞાનીને કેવી રીતે જ્ઞાન અને વૈરાગ્યની શક્તિ છે કેવી જોવામાં આવે છે, એવું આખું જે એનું સ્વરૂપ છે જ્ઞાની અજ્ઞાનીનું, એ આપણે અહીંયા પછીના સ્વાધ્યાયમાં જોશું. કોઈને પ્રશ્ન છે? હા, બહુ સરસ. અયત્નાચર પ્રવૃત્તિ એટલે પ્રમાદવાળી પ્રવૃત્તિ, એટલે કે અયત્નાચર પ્રવૃત્તિ એટલે કે પ્રમાદ એટલે કે જોઈને ના ચાલવું, ખ્યાલ ને. ચાર હાથ જમીન જોઈને જે મુનિરાજ જોઈને ચાલે છે તો એ જોઈને ના ચાલવું, બરાબર. પ્રમાદરૂપ પ્રવૃત્તિ એટલે સાવધાનવાળી પ્રવૃત્તિ નહીં, અસાવધાનરૂપ પ્રવૃત્તિ, ખ્યાલ છે. એટલે હિંસાનો, પરદ્રવ્યની હિંસા એમાં થઈ જાય એવી પ્રમાદવાળી, ખ્યાલ છે ને, એવી જે પ્રવૃત્તિ છે એને કહેવાય અયત્નાચારરૂપ પ્રવૃત્તિ. અને યત્નાચારરૂપ પ્રવૃત્તિ એટલે સાવધાનીવાળી, જાગૃતિવાળી, કે કોઈ જીવનો ઘાત ન થાય, ચાર હાથ જમીન જોઈને ચાલે, ઉઠે બેસે ત્યારે પણ તેઓ બરાબર જોઈને ઉઠે અને બેસે, ખ્યાલ છે. પીછી કમંડલ ઉઠાવે ને મૂકે તો બરાબર જોઈને ઉઠાવે અને મૂકે, કે કોઈ જીવોનો ઘાત ન થાય, એ બધી યત્નાચાર પ્રવૃત્તિ કહેવાય. સાવધાની રાખીને પ્રવૃત્તિ થાય એને યત્નાચાર પ્રવૃત્તિ કહેવાય, અને અસાવધાની રાખીને જે પ્રવૃત્તિ થાય છે એને અયત્નાચાર પ્રવૃત્તિ કહેવાય છે. હા, પ્રકૃતિનો સ્વભાવ છે જેમનો એવા છે, એટલે પ્રકૃતિનો સ્વભાવ અહીંયા આગળ એટલે કે કર્મ ની પ્રકૃતિ નો એવી રીતે ગણવો કે કેવી રીતે ગણવો? ફરી પાછું જરાક બોલજો ને બાલુ આંટી, પાછું વાક્ય બોલજો. સુખ ભાઈ છું, ભગવાન અહીં તો કહે છે કે પાંચ સમિતિમાં ભલે તપ્તર હો, સર્વ
તથા પ્રકારે આ રૂપે પ્રકૃતિનો સ્વભાવ છે જેમનો એવા છે, એ તો પ્રકૃતિનો સ્વભાવ, એ કઈ તારો ધર્મ નહીં કહે છે. બરાબર, આમાં છે ને કર્મ નો ઉદય લેવો, કર્મ નો ઉદય, કર્મ નો ઉદય. હા, મુનિરાજ ને બધું સહજ પાલન થઈ જાય છે, એમાં એમને એમાં એમને કરતા બુદ્ધિ નથી, એ પ્રકૃતિ નો સ્વભાવ છે, પ્રકૃતિ નો ખેલ છે. હા, કર્મ ને, કર્મ ને, હા, કર્મ ના ઉદય, ઉદય થી રિલેટેડ છે. મારે મારે થોડું ઉતાવળ કરીને આ પૂરું નહોતું કરવું મનીષાબેન, પણ થોડુંક આમાં ઘણો ભાવ ભર્યો છે, થોડોક ભાવાર્થમાં છેલ્લા છેલ્લા પેરેગ્રાફમાં બહુ સરસ ભાવ ભર્યો છે, તો એને આપણે થોડુંક હજી સારી રીતે નેક્સ્ટ ટાઈમના સેશનમાં મળીએ, એટલે આને આપણે ડિટેલમાં મસ્ત. જે નીચેનો એક પેરેગ્રાફ હવે રહ્યો છે 137 નંબરના કળશમાં, બહુ જોરદાર અધિકાર છે, નિર્જરા અધિકાર આપણને બહુ બળ આપે છે, અને આપણને એમ કહે છે કે ગમે તેવા ઉદયને સહયોગની વચ્ચે પણ મારા સમ્યક્ત્વને કોઈ છીની ના શકે, પાડી ના શકે, લૂંટાવી ના શકે, એવું એ એક સમયની પર્યાયનો એવો પુરુષાર્થ જ્ઞાનીને જોરદાર ચાલી રહ્યો છે, એવું આપણને હર સમય આવું સમયસર ગ્રંથાધિરાજના એક એક અધિકાર, એક એક કળશ આપણને બહુ બળ અને અહીંયા આપણને પુરુષાર્થ કરવાની હર સમય આપણને પ્રેરણા આપે છે, એવી જ મંગળ ભાવનાથી આપણે અહીંયા સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. Your conference recording has stopped. Ha, Jinwani lai lesu, quickly. Our time actually thank you, sir. Ha, koi ne levano bhav aave chhe, ne to kajinal mil lai lesu. Lai lu ne, koi ema thish apne. Apne. Ha, liu, palu, ben liu. Ha, ha, To join to subconference, press number of subconference from 1 to 4, or press star to return to you joined subconference number 1. To return to your main conference, press pound, pound. You have joined the main conference. બોલો પંચપરમેશ કી ભગવાન તો પીછે હો, જય હો, જય હો, જય હો, આપણા સર્વ આચાર્ય ભગવાન તો પીછે હો, જય હો, જય હો, અને બધા આપણા ગુરુદેવ શ્રી બેન શ્રી અને અનંત જ્ઞાનીઓ પીછે હો, જય હો, જય હો. જય હો, જય હો, જય હો, જય હો. હા, તમારા બધાની રૂચિ પણ એટલી સરસ છે, અને બહુ બધાનો રૂચિ અને બધાની ભાવના અને બહુ સરસ, એ જ એ જ જોવા જેવું છે કે તમે આટલું બધું ત્યાં રહીને પણ કેટલો બધા સ્વાધ્યાય અને બધા આટલો સરસ બધાની રૂચિ છે, એ જ બહુ સરસ છે. હા, ચાલો બધાને જય જીનેન્દ્ર, અને મળીએ આપણે પાછા. હા, જય જીનેન્દ્ર. હા મનીષાબેન, જય જીનેન્દ્ર. હા હા ભાનુ આંટી, જય જીનેન્દ્ર બધાને. હા, જય જીનેન્દ્ર.